સુરતમાં રોગચાળાથી મોતના આંકડામાં વધારો થયો છે. અમરોલીની એક વર્ષીય બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા. અલથાણમાં ઝાડા ઉલટી બાદ એક યુવકનું મોત, તો અમરોલીની એક બાળકીનું તાવના કારણે મોત નિપજ્યું. તાવ છે, શરદી છે, ખાંસી છે, ઇન્ફેક્શનના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સુરત શહેરમાં રોગચાળો અને તેના થતા મૃત્યુ હજી પણ યથાવત. અમરોલીની એક વર્ષીય બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા. અલથાણમાં ઝાડા ઉલટી બાદ 30 વર્ષીય યુવકનું મોત થયું, તો અમરોલી વિસ્તારની એક વર્ષની બાળકીને તાવ આવ્યો, ત્યારબાદ તેનું મૃત્યુ થયું. સુરત શહેરમાં રોગચાળાએ ફરીથી માઠું ઉચકું છે અને દર્દીઓથી હવે હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો સરકારી અને ખાનગી હોસ્પિટલ બંને હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે. ત્યારે આપણે અત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છે, જ્યાં દર્દીઓની લાંબી લાંબી કતારો દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વાયરલ ફીવર, શરદી, ખાંસી અને જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં છે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો સાથે વાત કરીશું. ક્યાં હોય આપકો? જુખામ હૈ, ખાંસી, શરદી, ફીવર આ રહા હૈ. કિતને દિન સે? 15 દિન સે. ક્યા કારણ લગતા હૈ આપકો? કમજોરી બહુત મહેસૂસ હોતી હૈ, ભૂખ નહીં લગતી હૈ, યહી સબ હૈ. ભાઈ આપકો ક્યા હુઆ હૈ? વોહી ફીવર આ રહા હૈ બસ, જુખામ, ફીવર. ઓકે, નહીં કિતની તકલીફ હોતી હૈ? કુછ નહીં, એસે નોર્મલ ખાંસી છે ઓર જુખામ. બિલકુલ જોઈ શકાય છે. આપ કિસ લિયે આયે હો? શરદી, ખાંસી, બંદી નહીં હોતા હૈ, ખાંસી ગલા દુખતા હૈ. વહેલી સવારથી જ લાંબી લાંબી કતારો લાગી છે, રોગચાળાએ માઠું ઉચકું છે અને જે કહેવાય કે મૃત્યુનો અંક છે તે પણ સતત વધી રહ્યો છે. છેલ્લા ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ બે લોકોના મોત થયા છે. એમાં ખાસ કરીને વાત કરીએ તો એક વર્ષની બાળકીનું તાવના કારણે મોત થયું હતું. ડોક્ટર છે, તેમની સાથે વાત કરીશું. બેન, કેટલા દર્દીઓ રોજ ઓપીડી આવી રહી છે અત્યારે નાના બાળકોની? અત્યારે લગભગ 180-200 જેવી આવી રહી છે હમણાં હાલ તો. ખાસ કરીને કયા કયા રોગો સામે આવી રહ્યા છે બાળકોમાં? ખાસ કરીને અત્યારે ફીવર છે, કોલ્ડ કફ છે, ડેન્ગ્યુ છે, મલેરિયા અત્યારે વધારે આવે છે. શું કારણ છે અત્યારે આ રોગો આવવાનો? મોસ્ટલી વેધર ચેન્જ થાય એના લીધે અને મચ્છરજન્ય રોગો અત્યારે વધારે છે. સુરત શહેરની વાત કરીએ તો ડેન્ગ્યુના 424 કેસ છેલ્લા 1.5 મહિનામાં આવી ચૂક્યા છે, ત્યારે મલેરિયાના પણ 399 જેટલા કેસો આવી રહ્યા છે. એટલે ચોમાસા બાદ જે તંત્રએ જે કામગીરી કરવી હોય એ કામગીરી નહીં કરવાના કારણે જ આવા દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે સુરત શહેરમાં ફરીથી રોગચાળાએ માઠું ઉચકું છે અને હવે દર્દીઓથી સતત હોસ્પિટલો છે તે ઉભરાઈ રહી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.